આજે 14 નવેમ્બર એટલે ચિલ્ડ્રન ડે, જેને લઈ સાચા અર્થમાં સહયોગ એક પ્રયાસ ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાપક પ્રતિકભાઈ જૈન દ્વારા ગરીબ બાળકોને વિનામૂલ્યે નાસ્તા સહિત આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી, તેમજ તેઓના મુખ પર સ્મિત લાવવા માટે જમ્પિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો એ ભગવાનનું રૂપ છે, જેને સાર્થક કરવા સહયોગ એક પ્રયાસ દ્વારા ગરીબ બાળકોને વિનામૂલ્યે નાસ્તા સહિત આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી. ખાસ કરીને ગરીબ બાળકો માટે આયોજન થયું હતું, જેમાં મોટાભાગના ગરીબ બાળકોએ આનંદની લાગણી માણી હતી. વધુમાં બાળકોને ખુશ રાખવા મેળાનું પણ આયોજન કર્યું હતું, જેમાં જમ્પિંગ તેમજ અન્ય રાઇડ્સ પણ હતી. મારું નામ પ્રતિક જૈન છે. અમારી સંસ્થાનું નામ છે સહયોગ એક પ્રયાસ. આજે જેમ બધાને ખબર છે, આજે 14 નવેમ્બર એટલે બાલ દિવસ કહેવામાં આવે છે, એટલે ચિલ્ડ્રન્સ ડે. બાલ દિવસ એટલે બચ્ચોનો, આપણે દેશનો ભવિષ્ય કે બી કહેવાય, બચ્ચે એટલે દેશનો ભવિષ્ય. તો આજે અમે વિચાર કર્યું કે આજે બાલ દિવસ છે, તો આજે નાના નાના જો છોકરાઓ છે બધાને, તો એમને થોડો એન્ટરટેન કરવાનો એક ગેમ ઝોન ટાઈપ છોટો મેલા જેવું અમે રાખવાનો પ્રયાસ કર્યો છે. પછી અમે એમને નાસ્તા પાણીનો બધાનું આયોજન બી અમારા દ્વારા રાખવામાં આવેલું છે. સાથે સાથ અમારો મેઇન ટાર્ગેટ એવું હતું અમારી સંસ્થાનો કે આ લોકોને શિક્ષા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને બારામાં અમે જાગૃત કરીએ. ક્યાંકિ દેશનું ભવિષ્ય જો તો અગર એ શિક્ષિત હશે, દેશનું ભવિષ્ય સ્વસ્થ હશે અને સ્વચ્છ રહેશે, તો દેશનું ભવિષ્ય મારા હિસાબે સારું રહેશે. એટલે અમે એક નાનું અમે અમારી તરફથી એક પ્રયાસ કર્યું છે. હવે એક બધાથી એક રિક્વેસ્ટ કરું છું કે અમે તો કરીએ છીએ, તમે બી તમારી જગ્યા કોઈ બી અગર એવું લાગતો હોય છોકરાને જે શિક્ષાની જેને જરૂરત હોય, જે કારણવશ નહીં કરી શકતા હોય, યા હોસ્પિટલની જરૂરત હોય, એટલે એને કંઈ સ્વાસ્થ્યમાં કંઈ પ્રોબ્લેમ હોય, તો તમે એમની હેલ્પ કરો. તમારાથી તમને લાગતો હોય કે તમારાથી થઈ શકતો હોય, નહીં થઈ શકતો હોય, તો અમને જાણ કરો, તાકે અમે ત્યાં આવીને આ લોકોની હેલ્પ કરી શકીએ. તો આમ બધાથી રિક્વેસ્ટ કરું છું કે અમે બી કરીએ છીએ, તો તમે પણ એનો કરીએ છો. થેન્ક યુ. એ છેલ્લા 8 મહિનાથી અમે અહીંયા કરીએ છીએ. ઓર પછી અમારે દ્વારા અમારે જેટલા બી અમારો ગ્રુપ હોય છે, તો બધાનો બર્થડે, મેરેજ એનિવર્સરી, કઈ બી ફંક્શન હોય તો અમે અહીંયા જ ઉજવવા અને આ લોકોને ખુશી આપવાની અમે કોશિશ કરીએ છીએ. અમે અમારા પરિવારવાળાને તો આપીએ છીએ, સાથે સાથ આ લોકોને બી અમે થોડી ખુશી આપવાની અમે કોશિશ કરીએ છીએ. એ અમારો પ્રયાસ રહે છે કે અમે જેટલો થઈ શકે એટલું આ લોકો માટે કરીએ. થેન્ક યુ. પ્રતિકભાઈનો ગરીબ બાળકો પ્રત્યેનો પ્રેમ એ જ સાચી સેવા છે. ત્યારે અન્ય લોકો પણ ગરીબ બાળકો અને વૃદ્ધોની સાથે સમય વ્યતીત કરી સેવાકીય પ્રવૃત્તિ કરે તેવો પ્રતિકભાઈ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો. મુકેશ ગોરો સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.